હલો ફ્રેન્ડ્સ હું છું હાર્દિક પટેલ આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું મિત્રો છેલ્લા કેટલાક સમયથી ડિપ્લોમા સેમિસ્ટર વનના વિદ્યાર્થીઓ ખૂબ જ કન્ફ્યુઝનમાં છે કે જ્યારથી એમનું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોના રિઝલ્ટ બતાવતા નથી તો ઘણા વિદ્યાર્થી મિત્રોના રિઝલ્ટ ડિક્લેર પણ થઈ ગયા હતા જેની અંદર એમને મેથ્સમાં એટી કેટી પણ આવી હતી તો એનો એક્ઝામ જે રિમિડિયલ એક્ઝામ હતી એનો એડમિશ એનો એક્ઝામ ફોર્મ ભરવાનો હતો એ ફોર્મ પણ આવી ગયા છે એનો મેં વિડીયો બનાવેલો છે જે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ બતાવતા નથી એ શું પ્રોબ્લેમ છે એ પણ મેં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે મિત્રો એની લિંક મૂકેલી જ છે તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીએ ના ભર્યા હોય એ વિડીયો જોયો ના હોય તે વિડીયો જોઈ શકે છે મિત્રો ઓકે હવે વાત કરીએ આજનો જે વિડીયો છે આ વિડીયો દરેક વિદ્યાર્થી સુધી આપણે પહોંચાડવાની એક ફરજ છે મિત્રો આજનો વિડિયો છે કે જે વિદ્યાર્થી મિત્રોને એટીકેટી આવી છે મેથ્સમાં એટીકેટી કેટી આવ્યા છે તો એને એક્ઝામ ફોર્મ ભરવાના છે એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવાનું છે ડાયલોગ કે જે વિદ્યાર્થીને રિઝલ્ટ બતાવતું નથી તો એ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાના છે કે નથી ભરવાના આ બધા ઘણા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના ઉપર આપણે આજે વિડીયો બનાવી રહ્યા છે તો સૌ પ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક અહીંયા મેં નંબર નાખેલો છે અને એ નંબર નાખી અને હું અહીંયા ટ્રાય કરું છું રિઝલ્ટ જોવાનું તો એ રિઝલ્ટ બતાવતું નથી ઓકે ડેટા નોટ અવેલેબલ બતાવે છે ક્લિયર હવે એ ડેટા નોટ અવેલેબલ બતાવે છે તો એ વસ્તુ મેં ચેક કરીશ આની અંદર કે જે સ્ટુડન્ટ મેનેજમેન્ટ છે એની અંદર હું ચેક કરું છું તો કયા કયા વિષયમાં પ્રોબ્લેમ છે એ ચેક કરવા માટે આપણે અહીંયા ફરીથી એ એનો પાસવર્ડ નાખી દઈએ છે ઓકે તે એ પાસવર્ડ નાખતા અહીંયા જે ચેક કરીએ છીએ તો એની અંદર અહીંયા મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે આ જે મિત્ર છે એને કેટલા એક વિષયની અંદર પ્રોબ્લેમ છે એટલે એને આ એક્ઝામ ફરીથી આપવાની થશે ઓકે તો આ જે એક્ઝામ ફરીથી આપવાની થશે તો એ એક્ઝામ એને કઈ રીતે આપવાની હવે એનું એક્ઝામ ફોર્મ બતાવે છે કે નથી બતાવતું કે એને જે એટીકેટી છે એક્ઝામ ફોર્મ બતાવે છે કે નથી બતાવતું તો એ તમારે સ્ટુડન્ટ પોર્ટલની અંદર આ વસ્તુ ચેક કરવાની છે આ વસ્તુ છે સ્ટુડન્ટ પોર્ટલની અંદર એની વેબસાઇટ છે મેં નીચે મૂકેલી છે સ્ટુડન્ટ પોર્ટલની લિંક એ તમે ઓપન કરશો એટલે જેવી તમે અહીંયા ઓપન કરશો સ્ટુડન્ટ પોર્ટલ એ સ્ટુડન્ટ પોર્ટલ તમારે ચેક કરવાનું રહેશે ઓકે તો એ તમે જે સ્ટુડન્ટ પોર્ટલ ચેક કરશો મિત્રો અહીંયા તો સ્ટુડન્ટ પોર્ટલની અંદર એક્ઝામ ફોર્મ જે આવે છે એ એક્ઝામ ફોર્મ જે વિદ્યાર્થીઓને એટીકેટી હશે એ જ વિદ્યાર્થી મિત્રોને એ ટુ એક્ઝામ ફોર્મ અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન એક્ઝામ એક્ઝામ ફોર્મ તો એક્ઝામ ફોર્મ અહીંયા કોઈને બતાવતું નથી ઓકે એક્ઝામ ફોર્મ છે નહીં મિત્રો ઓકે હવે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રને દાળીલોકે લો કે રિઝલ્ટ બતાવે છે રિઝલ્ટ બતાવે છે ને મેસમાં એટી છે તો આ જે મેથમાં એટી છે તો એ મેથ્સની અંદર એટી હોય તો એ એટીનું એક્ઝામ ફોર્મ ભરવાનું કે નહીં ભરવાનું એના માટે હવે ઘણા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન એવો હતો કે સર ધારી કે અમને પાસવર્ડ ખબર નથી આનો પાસવર્ડ શું છે આ વસ્તુનો અમને પાસવર્ડ ખબર છે કે આ જે છે એનો અમને પાસવર્ડ ખબર છે પણ આનો પાસવર્ડ અમને ખબર નથી તો એ પાસવર્ડ માટે શું કરવાનું તો જો પાસવર્ડ ખબર ના હોય તો તમે એ ક્રિએટ એકાઉન્ટ કરી શકો છો એમાં તમારો એન્વોયમેન્ટ નંબર નાખી શકો છો એ એન્વોમેન્ટની અંદર તમે જ્યારે મોબાઈલ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ મોબાઈલ નંબર તમારે રાખવાનો રહેશે અને એના ઉપર ઓટીપી એના ઉપર પાસવર્ડ આવી જશે મિત્રો ક્લિયર આ પાસવર્ડ કમ્પલસરી યાદ રાખવાનો છે દરેક ડિપ્લોમાના સેમિસ્ટરમાં યાદ રાખવો પડશે બહુ ઇમ્પોર્ટન્ટ પાસવર્ડ છે મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલે આ વસ્તુ ભૂલાઈ ના જાય એની ખાસ ધ્યાન રાખવાની છે ઓકે તો અહીંયા હું એક પાસવર્ડ નાખું છું એ પાસવર્ડ તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાસવર્ડ નાખ્યા પછી લોગિન કરવાનું છે તો અભિયા અહીંયા લોગિન કરીશું આપણે મિત્રો તો એ લોગિન કર્યા પછી તમારે અહીંયા લોગિન કરવાનું છે અને લોગ ઇન કર્યા પછી અહીંયા એક્ઝામ ફોર્મમાં જવાનું છે અને એક્ઝામ ફોર્મની અંદર તમે જોશો તો એક્ઝામ ફોર્મની અંદર મિત્રો અહીંયા તમને એક જે વિષયની એટીકેટી હશે એ વિષયના એટી અહીંયા એક્ઝામ ફોર્મ ખુલશે મિત્રો ઓકે એ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ આપણે અહીંયા પાસવર્ડ ટાઈપ કરીએ પાસવર્ડ જ્યારે નાખીએ છે ત્યારે એ પાસવર્ડ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે તમે પાસવર્ડ ચેન્જ પણ કરી શકો છો ઓકે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક એક્ઝામ ફોર્મ જેને એટી કેટી હતી સમજી લો કે જે વિદ્યાર્થી મિત્રને રિઝલ્ટ બતાવેલું હતું અને મેથમાં આઈટી હતી એને આ રીતે એક એક્ઝામ ફોર્મ આવશે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ એને એપ્રુવલ કરી દીધું છે અને સિમ્પલ અહીંયા એને એક્ઝામ ફોર્મ ભરવાનું છે જેની લાસ્ટ ડેટ છે એક્ઝામ ફોર્મ ભરવાની પાંચ સાતથી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ આપેલો છે અને એની અંદર એને છ તારીખથી સ્ટાર્ટ થાય છે અને તેર તારીખ સુધી ભરશે તો પેનલ્ટી લાગતી નથી મિત્રો સમજી શકો છો તો આ રીતે એને ફોર્મ ભરવાનું થશે અહીંયા ડિટેલ્સમાં જશે તો જેવી ડિટેલ્સ ઓપન કરશે એટલે તરત જ એની પોતાની ડિટેલ્સ આખી ઓપન થઈ જશે ઓકે તો એ ડિટેલ્સના આધારે એને એક્ઝામ ફોર્મ ભરવાનું હોય છે ઓકે મિત્રો ક્લિયર તો તમે એ એની અંદર પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું હોય છે એ પેમેન્ટ ઓપ્શન પણ આવશે તમે નેટ બેન્કિંગ થ્રુ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો મિત્રો તો સમજી ગયા કોને ફોર્મ ભરવાનું છે તો જે વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ ની રિઝલ્ટ ડિસ્પ્લે થઈ ગયું છે રિઝલ્ટ બતાવે છે એ વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ ફોર્મ ભરવાનું છે કે જેને રિઝલ્ટમાં એટી કેટી આવી હોય એ વિદ્યાર્થી રિઝલ્ટ એનું એક્ઝામ ફોર્મ ભરવાનું છે જે વિદ્યાર્થી મિત્રોને રિઝલ્ટ નથી બતાવતું ડેટા નોટ ફાઉન્ડ બતાવે છે એ વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ ફોર્મ ભરવાનું નથી એમનું બતાવશે પણ નહીં અને એને સ્ટુડન્ટ પોર્ટલમાં ચેક કરવું પડશે વેબ મેનેજમેન્ટમાં ચેક નથી કરવાનું સ્ટુડન્ટ પોર્ટલમાં ચેક કરવાનું છે અને જે વિદ્યાર્થી મિત્રોએ રિઝલ્ટ બતાવે છે એટીકેટી આવેલી છે અને જેને રીચેકિંગ માટેના ફોર્મ આપેલા છે અથવા રીઅસેસમેન્ટ માટેના ફોર્મ આપેલા છે એ વિદ્યાર્થી મિત્રને પણ ફોર્મ ભરી દેવાનું છે જો એમનું રિઝલ્ટ સુધરી જશે એટલે કે પાસ થઈ જશે તો એમની હોલ ટિકિટ જનરેટ થશે નહીં એમને એક્ઝામ આપવી નહીં પડે અને એમની જે ફી છે એ રિટર્ન આવી જશે જેમાંથી એમને ફી પે કરી હશે એમાં બેક ટુ રિટર્ન આવી જશે ક્લિયર મિત્રો તો આશા રાખું છું કે આખો વિડીયો તમને પૂરેપૂરો સમજ આવી ગયો હશે કોઈ પણ ડાઉટ નહીં હોય અને હજી પણ કોઈ ડાઉટ હોય તો મિત્રો તમે જો કોઈ ડાઉટ હોય મિત્રો તો તમે આપણું જે આ ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક ગ્રુપ મૂકેલું છે વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલની અંદર કોમેન્ટ કરી શકો છો અથવા એપ્લિકેશન છે એની અંદર પણ લાઈવ ચેટિંગ કરી શકો છો મિત્રો અને મેક્સિમમમાં મેક્સિમમ વિડીયો શેર કરવા માટે વિનંતી છે મિત્રો ઓકે ક્લિયર